हेलो फ्रेंड्स, धोरण 11 में चैप्टर नंबर 5 सपुष्पी वनस्पतिओं की बाह्यकर विद्या एम गया लेक्चर में आपणे पुष्पना भागों विषे अभ्यास कर्यो हतो। पुष्पना चार भागों छे, जेमा बे सहायक चक्रो अने बे लिंगी चक्रो आपणे कहीए छीए। बे सहायक चक्र तरीके आपणे वज्र चक्र अने दल चक्र विषे अभ्यास कर्यो हतो अने लिंगी चक्रो में पुकेसर अने स्त्रीकेसर विषे अभ्यास कर्यो हतो। हवे आजना लेक्चर में आपणे पुष्पना प्रकारों विषे अभ्यास करवानो छे। तो पुष्पना अलग अलग रीते अलग अलग प्रकारों पड़े छे, तो आपणे जोईए के रीते प्रकारों पड़े छे। सौ प्रथम तो आपणे ज्यारे पुष्पना प्रकार की बात करता होय त्यारे बहनलू तो छे लिंगी चक्रोने आधारे બે ભાગમાં વિભાજિત કરી શકાય છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ। એકલિંગી અને દ્વિલિંગી પુષ્પ। હવે આપણે કોને એકલિંગી પુષ્પ કહીશું અને કોને દ્વિલિંગી પુષ્પ કહીશું? જે પુષ્પની અંદર માત્ર એક જ લિંગી ચક્ર હોય, એટલે કે કાં તો પુકેસર હશે કાં તો સ્ત્રીકેસર હશે, બંનેમાંથી એક જ લિંગ ચક્ર જો લિંગી ચક્ર આવેલું હોય તો તેવા પુષ્પોને એક લિંગી પુષ્પ કહે છે। અને જે પુષ્પમાં બંને લિંગી ચક્રો હાજર હોય, એટલે કે પુકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય, તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે લખીશું એકલિંગી પુષ્પમાં પુકેસર અને સ્ત્રીકેસરમાંથી માત્ર એક જ ચક્ર હાજર હોય તો તેને એકલિંગી પુષ્પ કહે છે। દ્વિલિંગી માટે આપણે શું લખીશું? પુકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય છે। હવે આપણે આ પુષ્પના પ્રકારો લિંગી ચક્રોને આધારે જોયા, જેને બે ભાગમાં વિભાજિત કર્યા। હવે આપણે જોઈશું કે સમમિતિને આધારે પુષ્પને કેટલા ભાગોમાં વિભાજિત કરી શકાય છે। તો સમમિતિને આધારે પુષ્પને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ। તો હવે આપણે બીજું જોઈશું કોના આધારે? તો સમમિતિને આધારે, સમમિતિને આધારે પુષ્પને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે। સૌ પ્રથમ તો આપણે લખીશું નિયમિત પુષ્પ, બીજા નંબરનું છે અનિયમિત પુષ્પ અને ત્રીજા નંબરનું છે અસમમિતીય। સૌ પહેલાં તો આપણે જોઈશું કે નિયમિત પુષ્પ એટલે શું? પુષ્પની કેન્દ્રમાંથી, ધારો કે પુષ્પની કેન્દ્ર છે અને એમાંથી જે ધરી પસાર થાય છે એ ધરીમાં કોઈ પણ ધરીથી, બરાબર, કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરીથી પુષ્પને આપણે બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ। પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરી, બરાબર, ધારો કે પુષ્પ છે અહીંયાથી અહીંયાથી કોઈ પણ ધરીથી આપણે, આ તમે રાઉન્ડ દોર્યો છે પણ સમજાવવા માટે આપણે રાઉન્ડ દોર્યો છે કે તમે રાઉન્ડમાં સમજી શકો છો કે કોઈ પણ ધરીથી આપણે એને સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, ત્યારે તે પુષ્પને નિયમિત, આપણે ખબર છે અરીય સમમિતિ આવતી હતી એના જે
બરોબર એ બધી તમે જોયેલી છે અસમમિતિ. તો જે અરી હતી એમાં શું હતું, કોઈ પણ ધરીથી આપણે સરખા ભાગોમાં વિભાજિત કરતા હતા, પછી દ્વિપાશમાં મધ્યમાંથી બસ એવી રીતે જ આ ત્રણેયમાં એના જેવું જ છે. પ્રાણી સૃષ્ટિમાં આપણે જોયું એવું જ. તો નિયમિત પુષ્પમાં આપણે શું લખ્યું, શું પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરીથી પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકીએ. તો તેવા પુષ્પને આપણે કયું પુષ્પ તરીકે ઓળખીએ છીએ, નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પને આપણે એક્ઝામ્પલ લખીશું, રાઈ. રાઈનું જે પુષ્પ હોય છે ધતુરો અને મરચા. રાઈ, ધતુરો અને મરચા કે જેને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે અનિયમિત પુષ્પ વિશે વાત કરીશું. આના જેમ જ છે, પણ શું ફેર છે, કોઈ પણ દરીથી ના બદલે આપણે શું લખીશું, કોઈ એક જ દરીથી પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ એક જ દરીથી પુષ્પને બે સરખા ભાગોમાં દ્વિપાશ્વ સમમિતિને જેવી કોઈ એક જ દરીથી બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય. જ્યારે અહીંયા તો અહીંયા કોઈ પણ એક જ દરી, ધારો કે આવી રીતનું પુષ્પ છે, આપણે જાસૂદનું પુષ્પ છે બરાબર, તો આ જ દરીથી આપણે બે સરખા ભાગોમાં વિભાજિત અહીંયાથી કરવા જઈશું તો નહીં થાય, અહીંયાથી કરવા જઈશું તો નહીં થાય, ખ્યાલ આવે છે. તો અનિયમિત પુષ્પમાં આપણે શું લખીશું કે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ એક જ દરીથી પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય. તો તેવા પુષ્પને ટૂંકમાં કોઈ પણ એક જ દરીથી પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે વટાણા, વાલ અને ગુલમહોર, બરોબર. હવે અસમમિતિમાં તમને લગભગ હવે આઈડિયા આવી જ ગયો હશે કે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ એકે નહીં, કોઈ પણ નહીં પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાતું નથી, બરોબર. તો પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરી વડે પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાતું નથી, તો તેવા પુષ્પને આપણે અસમમિતીય પુષ્પ તરીકે ઓળખીએ છીએ. પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરી વડે પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકાય, તો તેવા પુષ્પને અસમમિતીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ છે કેના, બરાબર. તો આ થોડું આપણે યાદ રાખીશું પુષ્પના પ્રકારો વિશે છે. ફરીથી એકવાર જોઈ લે, હજુ છે ઘણા બધા પ્રકારો, પણ જે આપણે બોર્ડમાં લખેલા છે આપણા બોર્ડની કેપેસિટી પ્રમાણે જે લખ્યું છે એ તમે એકવાર લખી લેવાનું છે. પણ એ પહેલાં આપણે એકવાર સમજાવી લઈએ કે પુષ્પના પ્રકારો ઘણા બધા છે, હજુ આગળ બી આપણે ભણવાના છે. પણ લિંગી ચક્રોને આધારે પુષ્પના બે પ્રકાર પડે છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પમાં પુકેસર અથવા શ્રીકેસર બેમાંથી એક જ ચક્ર આવેલું હોય, તો તેવા પુષ્પને ધારો કે એમાં જો આપણે જોઈએ તો બે આમ ભાગ આપણે કરી શકીએ કે માદા પુષ્પ અને નર પુષ્પ. એટલે આ તો તમને નામ ઉપરથી જ ખબર પડી જાય કે નર પુષ્પની અંદર કયું ચક્ર આવેલું હશે, પુકેસર ચક્ર, અને જે માદા પુષ્પ હશે એની અંદર શ્રીકેસર ચક્ર આવેલું, એટલે કે બંનેમાંથી એક જ ચક્ર હાજર હોય છે. જ્યારે દ્વિલિંગી પુષ્પમાં પુકેસર અને સ્ત્રીકેસર એમ બંને ચક્રો હાજર હોય છે. પછી આપણે બીજું જોયું સમમિતિને આધારે, તો સમમિતિને આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે, નિયમિત પુષ્પ,
અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ. નિયમિત પુષ્પ વડે કોને કહીશું કે પુષ્પના ગેંદડામાંથી પસાર થતી કોઈ પણ ધરી વડે પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે રાય, ધતુરો અને મરચા. અનિયમિત પુષ્પમાં શું છે? પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ એક જ ધરી વડે પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય, તો તેવા પુષ્પને અનિયમિત પુષ્પ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે વટાણા વાલ અને ગુલમહોર. અસમમિતી પુષ્પમાં શું છે? કે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરી વડે પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાતા નથી, તો તેવા પુષ્પને અસમમિતી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેના. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે પુષ્પના પ્રકારો જોવાના છે, પણ એ પહેલાં તમે આ બોર્ડમાંથી એકવાર લખી લો બરાબર, વિડીયો પોઝ કરીને. ત્યાર પછી આપણે આગળના જે છે એ પ્રકારો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે નિપત્રને આધારે પુષ્પના પ્રકારો. સૌ પહેલાં તો આપણે નિપત્ર કોને કહેવાય એ જોઈશું. તો નિપત્ર એટલે શું? જે પર્ણની કક્ષમાં, બરાબર, ધારો કે આ પર્ણ છે, બરાબર, અને પર્ણની કક્ષમાં પુષ્પ ઉદ્ભવ્યું, જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે. આ પર્ણ છે અને આ પુષ્પ છે, પણ આ પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવ્યું, તો તે પર્ણને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા લખીશું કે જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે તે પર્ણને નિપત્ર તરીકે કહેવામાં આવે છે. જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તે પર્ણને નિપત્ર કહે છે. હવે નિપત્ર એટલે શું, તો ખ્યાલ આવી ગયું. તો નિપત્રને આધારે પુષ્પના પ્રકારો આપણે જોઈશું. નિપત્રને આધારે પુષ્પના બે પ્રકાર પડે છે, અનિપત્રી પુષ્પ અને બીજું છે નિપત્રી પુષ્પ. નિપત્ર ધરાવતા પુષ્પને નિપત્રી પુષ્પ કહે છે, અને નિપત્ર ન ધરાવતા પુષ્પને, એટલે નિપત્ર નથી આવેલું, નિપત્ર કોને કીધું? કે જે પર્ણની કક્ષમાં આપણે દોરીને બતાવ્યું, ધારો કે પર્ણ છે, એની કક્ષ છે, એની કક્ષમાં પુષ્પ ઉદ્ભવ્યું છે, તો એ જે પર્ણ છે એને આપણે નિપત્ર તરીકે ઓળખીએ છીએ. તો નિપત્ર ન ધરાવતા પુષ્પને આપણે અનિપત્રી પુષ્પ કહીએ છીએ, અને નિપત્ર ધરાવતા પુષ્પને નિપત્રી પુષ્પ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ત્યાર પછી આપણે જોઈશું પુષ્પીય ચક્રોની સંખ્યાને આધારે. પુષ્પીય ચક્રોની સંખ્યાને આધારે જે પુષ્પના પ્રકારો ભણીએ આપણે જોઈએ, તો પુષ્પીય ચક્રોની સંખ્યાને આધારે ત્રણ પ્રકાર પડે છે. ત્રિઅવયવી, ચતુ અવયવી અને પંચાવયવી પુષ્પ. ત્રિઅવયવી પુષ્પ એટલે કે જે પુષ્પની અંદર બધા ચક્રો ત્રણ હોય, વજ્રચક્ર પણ ત્રણ હોય, દલચક્ર પણ ત્રણ હોય, પુકેસર પણ ત્રણ હોય, બરાબર, મોટા ભાગના બધા ચક્રોની સંખ્યા, ધારો કે ચતુ અવયવી છે તો એની અંદર દલચક્ર બી ચાર હોય, પુકેસર
કેસર બી ચાર હોય, સ્ત્રી કેસર બી ચાર હોય, ડુંગમ મોટા ભાગના બધા ચક્રો ચાર ચાર હોય. પંચાવયવની અંદર ચારે ચક્રો જે છે એની સંખ્યા પાંચ હોય. તો આપણે ત્રિઅવયવી પુષ્પ કોને કહીશું કે બધા ચક્રોની અંદર, પુષ્પની અંદર આવેલા બધા ચક્રોની, બધા ચક્રોની સંખ્યા કેટલી હોય? ત્રણ હોય. એવી રીતે અહીંયા બધા ચક્રોની સંખ્યા કેટલી હશે? ચાર હશે. અહીંયા ચક્રો આવેલા છે, બધા ચક્રોની સંખ્યા કેટલી હશે? પાંચ હશે. બરોબર. હવે આપણે જોઈશું બીજા શયને સ્થાનને આધારે પુષ્પના પ્રકારો. એકદમ આયમ્પી છે. બીજા શયને સ્થાનને આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે. આપણે થોડાક આવી રીતે લખીએ, તમને દેખાય. અધોજાઈ પુષ્પ, ઉપરી જાય પુષ્પ અને પરી જાય પુષ્પ છે બીજા શયને સ્થાનને આધારે પુષ્પના પ્રકારો છે. તો આપણે ફરીથી આ પ્રકારો જોઈ લઈએ. સૌ પહેલાં તો આપણે જોયું નિપદ્રને આધારે. નિપદ્ર એટલે શું? કે જે પર્ણની કક્ષમાં પુષ્પ ઉદ્ભવે છે તે પર્ણને નિપદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો નિપદ્રને આધારે પુષ્પના બે પ્રકારો પડે છે, અનિપદ્રી પુષ્પ અને નિપદ્રી પુષ્પ. નિપદ્રી એટલે કે જે નિપદ્ર ધરાવે છે અને અનિપદ્રી પુષ્પ એટલે કે જે નિપદ્ર ધરાવતું નથી. પુષ્પીય ચક્રોની સંખ્યાને આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે, ત્રિઅવયવી પુષ્પ, ચતુ અવયવી પુષ્પ અને પંચાવયવી પુષ્પ. ત્રિઅવયવીમાં બધા ચક્રોની સંખ્યા જે છે ત્રણ હશે, શ્રી કેસર પુકેસર બધાની ત્રણ હશે. ચતુ અવયવીમાં ચાર હશે અને પંચાવયવીમાં પાંચ હશે. બીજા શયને સ્થાનની આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે, અધોજાઈ પુષ્પ, ઉપરી જાય પુષ્પ અને ફરી જાય પુષ્પ. આ ત્રણેય પ્રકારો ખૂબ જ આયમ્પી છે. તો આની આકૃતિ પણ આપણે દોરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બીજા લેક્ચરમાં ત્રણેય પ્રકારો બીજા શયના સ્થાનને આધારે એની આકૃતિ દોરી અને પછી આપણે એ સમજાવીશું. બરાબર. તો આજે ચાલેલ પુષ્પના પ્રકારો તમારે તૈયાર કરી અને લખી અને પૂરા પાડીને મોકલવાના રહેશે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.